वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की श्री हरे कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ ત્રેસઠમું ભગવાન શ્રીહરિ વડતાલ પધાર્યા છે, ઉતારા કરે છે એ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું। વડતાલ પૂરી કે ચહું દિશ ચહું સર રહે જોઈ निर्मल नीर महि भरे महा कमल कर शोभित सोय सर तट चहु को रही तरु रहे विविध प्रकार हंस सारस जूथ जूथ हे बैठे वारन पार वरताल पुरे के चहु दिस चहु सर रहे जोई। आवड़ताल धाम एनी चारे दिशाओं में चार सरोवर छे, अतः जल भर्यु छे, कमलों थी आ सरोवरो सुंदर रमणीय लागी रह्या छे। सरोवर नी चारे तरफ जुदी जुदी जातना झाड़ रह्या छे, अपार हंसोना अने सारस पक्षीओना टोळे त्यां बैठा होय छे, अपार जल कुकड़ाओ सरोवर में नृत्य करे छे। जाने के देवगण गान करता होय तेम भमराओ गुंजारव करे छे। श्रीहरि वड़ताल गाम में प्रवेश करवा माटे तैयार थया, मोतीना अनेक आभूषणों पहेरीने सुंदर वेश धारण कर्यो। आ सभा सांभळनारा तमाम भक्तों एक वार नहीं अनेक वार वड़ताल दर्शन करवा अचूक गया हशे। आओ आपने पण भले लोयाधाम में बैठा छे, आपड़ा मन द्वारा आत्मा द्वारा आज हरिकृष्ण महाराज ना चरणों में वड़ताल धाम नी ए दिव्य धरा में पहुंची जाइए। आ पृथ्वी पर ज्यां ज्यां भगवान श्रीहरिना चरणारविंद पड़ा એવા તીર્થોમાં સિરમોડ જો કોઈ તીર્થ હોય ને તો છપ્પૈયાની ભૂમિ, ગઢપુરની ભૂમિ, વડતાલની ભૂમિ, લોયાની ભૂમિ, એ ભૂમિને યાદ કરીએ ને તો પણ આપણા અંતરમાં શાંતિ થાય, ભગવાનની સ્મૃતિ થઈ આવે। ભગવાન શ્રીહરિ આવી રીતે વડતાલમાં પધાર્યા છે। વિચિત્ર ઝરેમય બસન ધારે मूर्ति मनोहर लगत प्यारे दिन अस्त भये जे ही वारे दिन अस्त भये जे ही वारे गज पर बैठे श्याम सुखकारी गज पर बैठे શ્યામ સુખકારી। વિચિત્ર ઝરિયાની વસ્ત્ર ધારણ કર્યા છે,
અતિ મનોહર મૂર્તિ લાગે છે. એ તારી મૂર્તિ લાગે છે મને પ્યારે રે શ્રી ઘનશ્યામ હરે. એ રૂડી ચાલ જગત થે ન્યારે રે શ્રી ઘનશ્યામ હરે. અતિ મનોહર મૂર્તિ, એ મહારાજની મૂર્તિ કેવી મનોહર હશે! આપણને તો આ પીયુડા ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ ને, આ મૂર્તિમાં કેટલું આકર્ષણ છે, કેટલું આકર્ષણ! જે કોઈ ભક્તો આ મૂર્તિના દર્શન કરે છે, જે કોઈ ભક્તો મંદિરે આવે છે, એનો આત્મા આ મૂર્તિમાં એવો જોડાઈ ગયો છે, એવો જોડાઈ ગયો છે, દેખાય આવે. અહીંયા બેઠા હોય ને આપણા ભીખુદાદા ઘનશ્યામ દાદા, બંને અહીંયા મંદિરમાં રહે છે, બંને આખો દિવસ આખો દિવસ એમના નિયમ ચાલુ જ હોય. ગઈકાલે મેં નોટિસ કર્યું, મેં જોયું ભીખુદાદા નઈ 7-8 કલાક અખંડ હરિસ્મૃતિનો પાઠ અહીંયા બેઠા બેઠા કરતા હતા, એ સામે જ બેઠા બેઠા. આપણને એમ થાય, આવા ભક્તિના અંગવાળા ભક્તો હોય ને ત્યાં આવા લોયાધામના સર્જન થાય. આપણા શિકાગોવાળા હસમુખ ભગત 1 મહિના માટે અહીંયા રહેવા આવ્યા મંદિરમાં, 1 મહિના સુધી તમે બધા ભક્તોએ દર્શન કર્યા હતા. નાસિદ ભગત, એમનું નાનકડું વચનામૃત, એમના એ મોટા ચશ્મા અને પેલો ખૂણો, 3 જગ્યા ફિક્સ. વચનામૃતનો અખંડ પાઠ, વચનામૃતના પાઠનો, પારાયણનો કેટલો મોટો મહિમા છે, શાસ્ત્રમાં ઊંડા ઉતરો ને તો ખ્યાલ આવે. ભગવાનની મૂર્તિ એવી છે, કરોડો જન્મના જેના પુણ્ય હોય ને એને ભગવાનમાં હેત થાય છે. કરોડો જન્મના જેના પુણ્ય હોય ને એને જ ભગવાનના એકાંતિક સાધુમાં હેત થાય છે. મેં હમણાં જ તમને કહ્યું ને, 3 પ્રકારની મુક્તિ છે. દુઃખમાંથી મુક્તિ બધા ઈચ્છે છે, પણ દુઃખમાંથી મુક્તિ એટલે નથી થતી. હું ઘણીવાર કહું છું, અંગ્રેજીના લેખકે લખ્યું છે કે ડાયો માણસ દુઃખને ટાળવા નથી ઈચ્છતો, પણ ડાયો માણસ એ છે જે દુઃખના કારણને દૂર કરવા ઈચ્છે છે. કેવળ દુઃખને દૂર કરવાની ઈચ્છા ડાયા માણસને નથી હોતી, દુઃખનું કારણ શું છે અને કારણ શોધીને દૂર કરી દે એ સાચો ડાયો માણસ છે. દુઃખ મુક્તિ એના કરતા મહાન પાપ મુક્તિ અને એના કરતા મહાન ઋણ મુક્તિ. કોઈ ઉર્દુના શાયર, એણે બહુ સરસ ગઝલ લખી છે, બસ એટલી સમજ મુને એ પરવર દેગાર દે, બસ એટલી સમજ મુને. હું ભૂલતો ન હોઉં તો નાજીર, એટલો સારો શાયર ગઝલકાર માણસ થયો. એની અમુક ગઝલ એવી ચોટીલી, હૃદયને સ્પર્શ કરનારી હોય છે. આ ગઝલની છેલ્લી પંક્તિ, ચૂકવું બધાનું ઋણ હું અલ્લાહ ઉધાર દે, બસ એટલી સમજ મુને. પ્રભુ, આ જીવન પૂરું થાય એ પહેલા દુનિયામાં તારા સિવાય કોઈનું ઋણ મારા માથે ન રહે એટલી દયા કર. કોઈનો ઋણી બની આ દુનિયામાંથી કોઈ માણસ મુક્ત નથી થઈ શકતો. મુક્તિ મેળવવા માટે આ જગતના તમામ ઋણાનું બંધોને ટાળવા અને કાપવા જરૂરી છે. દરેક શાસ્ત્રનો સિદ્ધાંત છે. કેવી અદ્ભુત વાત છે! આવો જે ભક્ત હોય ને, જેનું અંતર નિર્મળ થઈ ગયું હોય ને, એને ભગવાનમાં હેત થાય. બાકી તો બધાને માયામાં હેત થાય. એટલે તો ગુણાત્યાનંદ સ્વામીને કહેવું પડ્યું, સ્વામી બોલ્યા,
માફ કરજો, આ શબ્દો ગુણાત્યાનંદ સ્વામીના છે. ભૂંડણ જેવી ડોસીમાં હેત થાય છે અને આ મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત થતું નથી. બોલો. વિચિત્ર ઝરે મય બસન ધારે મૂર્તિ મનોહર લગત પ્યારે દિન અસ્ત ભયે જેહિ વારે ગજ પર બેઠે શ્યામ સુખકારી. સૂર્ય અસ્ત થયો અને સુખકારી શ્યામ સુંદર ભગવાન શ્રીહરિ હાથી ઉપર સવાર થયા, બિરાજમાન થયા. તે સમયે શ્રીહરિની સાથે દરબારો આવ્યા હતા. તેઓ પણ પોતાની શણગારેલી બધી સવારીને ત્યાં લાવ્યા. સહુએ જરિયાની વસ્ત્રો અને મોતીના ઘરેણા પહેર્યા હતા. ચોપદારો નેકી પુકારતા હતા. આગળના ભાગમાં અપાર મસાલો પ્રગટી હતી. સવારીના ડંકાને નિશાન શ્રીહરિની આગળ ચાલતા હતા. સવારીમાં અનંત શોભા રચી હતી. ત્રિલોકીમાં એવી બીજી શોભા ક્યાંય ન હતી. વિવિધ ભાતના સુશોભિત સોનેરી ઝાંઝરીવાળા ભાલા શોભતા હતા. વિવિધ પ્રકારના સોનેરી વાજિંત્રો વિવિધ છટામાં વાગવા લાગ્યા. જેટલા મહામુક્તો કહેવાતા હતા તેઓ શ્રીહરિની સાથે આવ્યા હતા. તે બધા શ્રીહરિની આગળ ચાલતા ચાલતા વેદસ્તુતિનું ગાન કરતા હતા. જેટલા હરિભક્તો આવ્યા હતા તે બાઈઓ બાઈઓમાં અને ભાઈઓ ભાઈઓમાં ચાલતા હતા. ભગવાન શ્રીહરિની આ કેવી અલૌકિક રીતો છે. બહેનો બહેનોમાં, પુરુષો પુરુષોમાં. વાત બહુ નાની છે પણ જો સમજી શકાય ને તો વાત બહુ મોટી છે. હરીશભાઈ, આ સાગર ગ્રંથ આપણને વારંવાર બે વસ્તુ શીખવાડે છે. જગતની રીત જુદી છે અને સત્સંગની રીત જુદી છે. સત્સંગમાં બેસવાની મર્યાદા નથી, ચાલવાની મર્યાદા નથી, ઉઠવાની મર્યાદા નથી, ખાવાની મર્યાદા નથી, પીવાની મર્યાદા નથી. આ સત્સંગમાં બધી વસ્તુ મર્યાદામાં લો. શ્રીજી મહારાજ બેઠા છે, મહારાજની સામે દરબારો બેઠેલા. કોઈ લાંબા પગ કરી, કોઈ પગને આટી વાળી, કોઈ પગ ઉપર પગ ચડાવી, કોઈ ત્રાંસા પગ કરી, કોઈ પાઘડાથી પગને ઘૂંટણને બાંધી, આમ દરબારો બેઠેલા. એમાં અચાનક કોઈ દિવ્ય પુરુષ દર્શન કરવા આવે અને મહારાજને એમ કહે, પ્રાર્થના કરે, ભેટ સામગ્રી મૂકે અને વિનંતી કરે, અરે પ્રભુ, અનંત કોટી બ્રહ્માંડના ધણી આપ આ બ્રહ્માંડમાં પધાર્યા અને આપની સભામાં આવા માણસો આવી રીતે બેસે, શોભતું નથી. મહારાજને વિનંતી કરી, પ્રાર્થના કરી, એ દિવ્ય પુરુષ અદ્રશ્ય થઈ જાય અને મહારાજે સભામાં દરબારોને ઠપકો આપ્યો. દરબારો, તમને ખબર છે, ગોલોકમાંથી શ્રી કૃષ્ણ પોતે અત્યારે મારા દર્શન કરવા આવ્યા, પણ અમારી સભામાં તમે શોભો નહીં એવી રીતે જે બેઠા હતા ને, એમને ગમ્યું નહીં. માટે આજથી નક્કી કરો. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી કેવી રીતે બેસવું નહીં. આ સત્સંગની મર્યાદાઓ છે. મંદિરમાં હોઈએ તો પણ શું, ગમે ત્યાં આપણે જઈએ, સત્સંગી તો છીએ ને. આપણા સત્સંગને શોભે નહીં એવી એક પણ ક્રિયા આપણામાં ન હોય ત્યારે આપણે સત્સંગી પાક્કા. બાકી ઘણી વખત ગંગા કિનારે ગંગાદાસ, જમના કિનારે જમનાદાસ. મંદિરમાં આવે તો એકદમ ભગત બની જાય, જગતમાં જાય તો એકદમ ઠગત બની જાય. ઘણાના આવા દ્વિરૂપ હોય છે. હમણાં મને આપણા હરિભક્તો બહાર ગયેલા, લંડનમાં આપણે અમે સંતો હતા, સંદીપ ભગત વગેરે યુવાનો પિકનિક કરવા બહાર ગયા હશે, એટલે એ યુવાનોએ મને વાત કરી કે સ્વામી, અમે પિકનિક કરવા ગયા હતા અને સંતોને એકવાર લઈ જવા છે. એટલે મેં ટકોર કરી કે ભગત, તમે આવી રીતે ટેન્ટ કરી દરિયા કિનારે પિકનિક કરવા ગયા, ત્યાં તો સંતોને ધર્મની મર્યાદા પ્રમાણે ચાલે એવું ન હોય, માટે બહુ આગ્રહ ન રાખવો. પછી એણે મને વાત કરી કે સ્વામી, અમે જે જગ્યાએ ગયા ને ત્યાં સંદીપ ભગતે પહેલાં જ કહ્યું કે આપણે તપાસ કરો. અમે ટેન્ટ લઈને બધા યુવાનો ત્યાં ગયા, શિબિર કરી, પણ સ્વામી મંદિર જેવું દિવ્ય વાતાવરણ, આ યુવાનોએ એવું સરસ ત્યાં સર્જન કરેલું, કોઈ સંતો નહોતા. એને મેં 5-10 પ્રશ્ન પૂછ્યા. આપણને આનંદ થાય, યુવાન અવસ્થા હોય, લંડન જેવો દેશ હોય, દરિયા કિનારે ફરવા જાય, રજાના દિવસો હોય,
ટેન્ટ લઈને જાય, પણ સાથે મહારાજને, સાથે ધર્મને, સાથે સત્સંગની મર્યાદાઓને અને લઈને એ શિબિરો કરતા હોય ને એવા યુવાનો હોય, એવા ભગવાનના ભક્તો હોય, એની સાથે ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. બાઈઓ દેખીને ભાઈઓ છે તેરા ચાલે, આ સત્સંગની રીત, જગતની રીત જુદી છે. માટે આપણે પણ ક્યારેય પણ સત્સંગની રીત કોઈ પણ નિમિત્તે તૂટે નહીં એનું અવશ્યપણે ધ્યાન રાખવું. મહિમાના ઓથે કરીને પણ ધર્મની મર્યાદા તોડે છે શ્રીજી મહારાજને નથી ગમતું. નિશ્ચયનું બળ લઈને અરે શ્રીજી મહારાજ જોબન પગે જેવાના કલ્યાણ કરે આપણું કેમ નહીં કરે, નિશ્ચયનું બળ લઈને ધર્મને ગૌણ કરે છે એ પણ ધર્મનંદન ધર્મપુત્ર ભગવાન શ્રીહરિને નથી ગમતું. આવી રીતે બાઈઓ અને ભાઈઓ ચાલતા હતા, સુંદર એ શોભાયાત્રા નીકળી છે. ધવલ મંગલ ગાવત રસરીતા મૂર્તિ મે સબ જો રે ચેતા, ધવલ મંગલ ગાવત રસરીતા મૂર્તિ મે સબ જો રે ચેતા, મૂર્તિ બિનન જોવત કાવો. એ ચાલનારા ભક્તો કેવા હતા? મૂર્તિ બિનન જોવત કાવો ઓર શોભા અનંત રહાવો, ઓર શોભા અનંત રહાવો. એ બધા હરિભક્તો ચાલતા હતા, મંગળ ધોળરાગના કીર્તનો ગવાતા હતા. ધવલ મંગળ ગાવત રસરીતા મંગળ ગીતો ગવાતા હતા. મૂર્તિ મે સબ જો રે ચેતા, બધાનું ચિત્ત ભગવાનની મૂર્તિમાં હતું. એટલું જ નહીં, વિશ્વકર્માએ એવી શોભા ત્યાં સર્જન કરેલી, સ્વર્ગના દેવો પણ મોહિત થાય, જોવા આવવાનું મન થાય આવી શોભા વડતાલમાં ઊભી થયેલી, તેમ છતાં મૂર્તિ બિનન જોવત કાવો ઓર શોભા અનંત રહાવો. આટલી અનંત શોભા ચારે બાજુ હતી, છતાંય ભક્તો ભગવાનની મૂર્તિ વિના બીજી કોઈ બાજુ નજર નહોતા કરતા. બોલો, આ ભગવાનની પરીક્ષામાં પાસ થયા કહેવાય. મહારાજ એમ કહે, દર્શન કરવા આવે અને હાથ જોડીને મૂર્તિ સામે ઊભો રહે અને દર્શન કરતો હોય, અને એ સમયે બીજી કોઈક વસ્તુ નીકળે અને ત્યાં પણ જો વૃત્તિ જાય તો અમને એમ થાય અમે મૂર્તિમાંથી નીકળી અને એનું તાળન કરીએ, બે ધોલ મારી દઈએ. શ્રીજી મહારાજે આટલો બધો ગુસ્સો ક્યાંય પ્રગટ નથી કર્યો, કેવળ ને કેવળ વચનામૃતમાં દર્શનવાળા ભક્ત માટે કર્યો છે. હવે જો શ્રીજી મહારાજ આ ગુસ્સો આજે પ્રગટ કરે તો કોઈ ધોલ ખાધા વગરનો બાકી રહે? હરીશભાઈ, એમાં મોબાઈલ આવ્યો તો હવે તો દર્શન કરવા આવે ત્યારે જ ફોન આવે. બોલો ઘનશ્યામ દાદા, માફ કરજો, હજી ટકોર કરું છું. આપણા લોયાધામમાં પણ ઘણી વખત એવું બને છે, હરિભક્તો દર્શન કરવા આવે, એક ભક્ત મળે, બે ભક્ત મળે, ત્રણ ભક્ત મળે, દર્શન કરવાનું ચૂકી જાય છે. આ તો મેં જાતે એક્સપેરિમેન્ટ કર્યો છે, એ કહું છું તમને. પૂછ્યું, આપણે જાણીએ પૂછીએ ને, અપરાધ છે આ ભગવાનના. મંદિરમાં આવ્યા પછી ભગવાનના દર્શન ન કરી શકીએ, એકાગ્ર થઈને ભગવાનની મૂર્તિને નિહાળી ન શકીએ, આ બધા ઠાકોરજીના અપરાધ છે. આપણે અહીંયા મળવા નથી આવ્યા, મૂર્તિના દર્શન કરવા આવ્યા છીએ. કેવી રીતે મૂર્તિને જુઓ તો ખરા. મૂર્તિ મે સબ જોરી ચિત્તા, અનંત શોભા હતી, એ બાજુ કોઈની નજર ન ગઈ, બધાની નજર મૂર્તિમાં. શિવલાલભાઈ શેઠ ઘરેથી પેઢી ઉપર જાય, પેઢીથી સાંજે ઘરે આવે, એમનો આ રોજનો ક્રમ, એક મહિનો, બે મહિના, ત્રણ મહિના, છ મહિના કરતા દાદા વધારે સમય ગયો, એકાદ દિવસ નીકળ્યા હશે. એમાં રસ્તામાં ઘણીવાર ઘણા માણસો મળતા હોય, એમ કોઈક માણસ સહજ મળી ગયા, ભગતને પકડી લીધા
અરે શિવલાલભાઈ, તમે જય સ્વામિનારાયણ, કેમ છો શેઠ? બાપુજી ભગા દોશી મજામાં છે ને? વ્યવહારની, બિઝનેસની, ધંધાની બધી વાતો માંડી. શિવલાલભાઈનું ધ્યાન મૂર્તિમાંથી તૂટ્યું. વાતો કરવા ગયા એટલે એમાં એમણે એક મોટું મકાન જોયું, હવેલી જોઈ. શિવલાલભાઈએ પૂછ્યું, અરે આટલી મોટી હવેલી ક્યારે બની ગઈ? આ રોડ ઉપરથી હું રોજ નીકળું છું. આખા નગરના માણસોને આશ્ચર્ય થયું, અરે શિવલાલભાઈ, તમે 6 મહિનાથી આ રોડ ઉપર ચાલો છો અને 6 મહિનાથી હવેલીનું કામ ચાલે છે, તમે આ કેવી વાત કરો છો? ગાંડા જેવી કોઈ માને જગતનો માણસ? શિવલાલભાઈ રોડ ઉપર ચાલતા ત્યારે આવી રીતે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખીને ચાલતા. આપણા માન્યમાં આવે એક ધનુષ જેટલી વૃત્તિ બહાર રાખતા, બાકી બધી વૃત્તિ સંકેલીન ફીંડલું વાળી અંતરમાં રાખતા, મહારાજની મૂર્તિને અખંડ દેખતા. હમણાંની સત્ય ઘટના. પારલાવાળા રમણકાકા, જેમના મેં ખૂબ દર્શન કર્યા છે. રમણકાકા એટલે કેવા મહારાજના મહામુક્ત, મેં તો અનુભવ કર્યો છે એટલે કહી શકું. હાલતા ચાલતા અક્ષરધામના દરવાજા જેવા એકાંતિક ભગવાનના ભક્ત, સ્થિતિવાળા ભક્ત હતા. એમણે શરીર છોડ્યું ને, પૂજ્યપાદ ગુરુજીએ એમનું અંતિમ શરીરના દર્શન કંડારી ગુરુકુલમાં પેશ્યલ બોલાવ્યા, દાદાનું પૂજન કર્યું અને ત્યારબાદ દાદાનું શરીર મુંબઈ લઈ જવામાં આવ્યું, ત્યાં એમને અગ્નિદાહ કરવામાં આવ્યો. પણ કહેવાનું કે એવા મોટા દાદા, એ મહામુક્ત રમણકાકાએ પોતે વાત કરી. યુવાન અવસ્થામાં રમણકાકા ભગવાનના સ્વરૂપમાં મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવા ઘણી મહેનત કરતા, એ ટાઈપિંગનું કામ કરતા, રેલવેમાં જોબ કરતા, મૂર્તિમાં અખંડ મન રાખવા પ્રયત્ન કરતા, મૂર્તિમાં વૃત્તિ સ્થિર થવા લાગી ત્યાં સુધી વૃત્તિ સ્થિર થઈ ગઈ કે પછી ગમે તે કામ કરતા હોય. રમણકાકાએ પોતે વાત કરી કે મને એક બાજુ અખંડ મૂર્તિ સામે હોય, ઝળહળતા તેજમાં મૂર્તિ હસતી હોય, રમતી હોય, વાતો કરતી હોય, ક્યારેક મહારાજનું મુખારવિંદ, ક્યારેક આખી મૂર્તિ, ક્યારેક નાચતી મૂર્તિ, આવી રીતે એમની સ્મૃતિ બંધાઈ ગઈ. હાલતા ચાલતા ખાતા પીતા એમાં ચાલતા ચાલતા એક મરાઠી બાઈ, એને દાદા ભટકાણા, દાદાનું તો ધ્યાન પણ નહોતું અને આ તો તમને ખબર છે બધી નઠારી કોમ. ચાલતા ચાલતા દાદા ભટકાયા, દાદાને તો મૂર્તિમાં વૃત્તિ એટલી ડૂબી ગઈ હતી. રમણકાકાએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, તમારી મૂર્તિમાં એટલી વૃત્તિ હવે ના ડૂબાડશો, કારણ કે આ તો લોક છે, આ લોકમાં રહેવા માટે પણ થોડી વૃત્તિ તો બહિર્મુખ કરવી પડે, અભ્યાસ કરે ને તો થાય. આપણે જગતમાં વૃત્તિ કરવા માટે અભ્યાસ કરીએ છીએ, ભગવાનમાં વૃત્તિ રાખવા માટે આપણે ક્યાં અભ્યાસ કરીએ છીએ? તમારી વાત કે અમારી વાત, કથા કરવી એ જુદી વાત છે, કથા સાંભળવી એ જુદી વાત છે. આપણા પૂજ્યપાદ ગુરુજી, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં, આ કીર્તનની કડી ગાય. આપણે બધા સાક્ષી છીએ, આપણે બધાએ કડી વારંવાર સાંભળી છે. કડી સાંભળતાની સાથે આપણા હૃદયમાં હા પડી જાય કે આ મહાપુરુષ, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, આ કડી મૂર્તિમાં ડૂબીને ગાય છે. સાંભળી છે ને આપણે દાદા? અત્યારે અભ્યાસ કરવા જેવો તો છે જ, અને મૂર્તિ સિવાય જો બીજે વૃત્તિ હશે તો એ વૃત્તિ કદાચ અત્યારે નડવાની નથી, પણ જ્યારે સમય આવશે ને, વૃદ્ધ અવસ્થા આવશે ને, શરીર અશક્ત બનશે ને, જેને મારા 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 કરીને રાખ્યા છે ને એ બધા દૂર થવા લાગશે ને, ત્યાર પછી આ ભટકતી વૃત્તિ માણસના હૃદયમાં કેવા કેવા દુઃખો ઉપજાવે છે, માણસને દુઃખ એની આસક્તિઓ જ આપે છે. માટે મહારાજની મૂર્તિમાં વૃત્તિ જોડવા માટે અભ્યાસ કરવો, ધીરે ધીરે પણ આ અભ્યાસ કરવા જેવો છે. અદ્ભુત વાત. મહારાજના સમયમાં ગુણાતાનંદ સ્વામીની વાત આપણે જાણીએ છીએ, કેવી મૂર્તિને. શ્રીજી મહારાજ વડતાલમાંથી નીકળ્યા છે,
વાસણ સુતારના ઘરે જાય છે. આ બાજુ ગુણાત્યાનંદ સ્વામી ગોમતી સરોવરથી સંતોના કપડાં ધોઈ માથે મોટું પોટલું મૂકી માંદા સાધુની સેવામાં છે. મોટું પોટલું માથે મૂકી અને ગુણાત્યાનંદ સ્વામી ભાર ઉચકીને જાય છે. રસ્તામાં મહારાજ અને ગુણાત્યાનંદ સ્વામી સામસામા મળી ગયા. સ્વામી મૂર્તિમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરે છે અને એ સમયમાં મહારાજ સામે આવ્યા. ચાર આંખ ભેગી થઈ, ચાર મિલે 64 ખીલે, 20 રહે કર જોરી, ભક્ત સે યદિ ભગવાન મિલે, પુલકિત 7 કરોડ. મહારાજ એવા ચોટી ગયા, ગુણાત્યાનંદ સ્વામી એવા ઉભા રહી ગયા. સંતો ભક્તોએ હાકલ મારી, અરે મહારાજ, અરે મહારાજ, અરે મહારાજ, સાંભળો છો કે નહીં, ચાલો. આ ઘર સામે આવી ગયું. શ્રીજી મહારાજનું ધ્યાન તૂટ્યું. મહારાજે કહ્યું, કોઈક માણસ સાણચામાં સર્પને પકડે ને, સાણચામાં કોને? કાળો નાગ નીકળ્યો હોય દાદા, અને પછી સાણચામાં પકડ્યો હતી, કેવી પકડ હોય? જો જરાય ઢીલું પડે તો નીકળી હું જાય, ગયો કામમાંથી, હિસાબ છોડે. સાણચામાં સર્પને જેમ પકડ્યો હોય કોઈને કેમ પકડે, છટકવા ન દે ને, એમ આ ગુણાતીત સાધુએ અમારી મૂર્તિને પકડી લીધી. શું કરીએ, જીવબાન લાડુબાની વાત આપણે જાણીએ છીએ. મૂર્તિમાં કેવી વૃત્તિ જોડી હતી. ત્રણે ત્રણ અવસ્થામાં શ્રીજી મહારાજ ગમે ત્યાં વિચરણ કરતા હોય, અખંડ મહારાજની મૂર્તિને જીવબા લાડુબા નિહાળતા. બસ કરવા જેવું આ છે. હરિભક્તો આવી રીતે મૂર્તિમાં વૃત્તિ રાખી અને ચાલતા હતા. સમયમાં આવેલા વડતાલવાસીઓએ જ્યારે વિશ્વકર્માએ અદ્ભુત રીતે શોભા વેલી વડતાલપુરી તરફ નજર કરી ત્યારે વિસ્મય પામ્યા. લો, બીજા વડતાલ ગામના માણસો એ બધું નગર જોવામાં વિસ્મય પામ, ઓહો હો હો, આ કેવા ઝુમ્મર છે, આ કેવી લાઈટો છે, આ કેવા થાંભલા છે. એને શું દેખાતું હતું જાજુ? એને એ દેખાતું હતું. અને જે ભગવાનના ભક્ત હતા એને શું દેખાતું હતું દાદા? ઓહો હો હો, કેવા અદભુત મહારાજ છે. શોભે શોભે રસિકવર છેલ રે હરિધર્મ કુંવર, એને મહારાજની મૂર્તિ દેખાતી હતી. લોકો તો આ બધી વાત વસ્તુ જોઈને એવા મોહી ગયા, વિસ્મય પામ્યા. તેમને ચિત્તમાં ભ્રાંતિ થઈ આવી કે આ તે કઈ પૂરી અહીં આવીને વસી છે, આવી પૂરી તો આલોકમાં ક્યાંય નજરે જોઈ નથી. ત્યારે શ્રીહરિ પણ તે બધું જોઈને બોલ્યા, અરે આ તો મહાન આશ્ચર્યકારી વાત છે. શ્રીજી મહારાજ તો અંતર્યામી છે, પણ તેમ છતાં મનુષ્ય લીલા કરી શ્રીહરિ વડતાલમાં પ્રવેશ્યા. ત્યારે રાજ બજારને સુંદર રીતે મણિયોથી બનાવેલી જોઈ. બધા ભવન અને દુકાનો સોનેરી અને મણિમય હતા. ઘર તો ઘણા ઊંચા અને સુંદર અટારી અને છજાથી ભવ્ય લાગતા હતા. સુંદર મોર, પોપટ, મેના, કોયલ વગેરે પક્ષીઓ છજા ઉપર છવાઈ ગયા હતા. એકી ટસે સવારીને દેખી રહ્યા હતા. પૂરની જેટલી સ્ત્રીઓ હતી તે બધી દેવાંગનાઓનું રૂપ ધાર્યું હોય તેમ જણાતું હતું. અમૂલ્ય વસ્ત્રો અને આભૂષણો સુંદર પ્રકારના હતા તે સહુએ પહેર્યા હતા. તે બધી સ્ત્રીઓ શ્રીહરિના દર્શન કરવા આવી હતી. સહુના હાથમાં મોતી ભરેલા થાળ હતા. પાંચ માળના ભવનની અટારીમાં અને રવેશમાં આવીને ઊભી હતી. જ્યારે શ્રીહરિ સમીપ આવ્યા ત્યારે તે અત્યંત ઉત્સાહથી વધાવા લાગી. મૂર્તિની ભારે અદ્ભુત રમ્યતાને દેખીને કેટલીક સ્ત્રીઓને તો પોતાના શરીરનું પણ ભાન ન રહ્યું. ધન્ય છે સ્ત્રીઓને, કારણ કે સ્ત્રીઓને જગતમાં જેમ વૃત્તિ સહજ રહે છે એમ સ્ત્રીઓ બહેનો થોડી જો મહેનત કરીને તો મૂર્તિમાં પણ વૃત્તિ સ્થિર થતા વાર નથી લાગતી. કારણ કે ભગવાને પુરુષ કરતા સ્ત્રીના હૃદયમાં પ્રેમનું તત્વ થોડું વધારે નાખ્યું છે. બહેનોનું મન ભગવાનમાં ચોટી ગયું. જેટલા પૂર્વાસી પુરુષો હતા તે બધાએ મહાન દેવોના રૂપને ધાર્યા હતા. બધાએ સોનેરી વસ્ત્ર અને સોનાના અપાર ઘરેણા પહેર્યા હતા. દુકાનોમાં અને તેની આગળ ભૂમિ ઉપર અનેક લોકો ઊભા હતા. તેઓના હાથમાં કેસર ચંદન અને ફૂલના હાર હતા. શ્રીહરિ નજીક આવ્યા ત્યારે તે ઘણા પ્રેમમગન થઈને પૂજા કરવા લાગ્યા. વૃદ્ધો અને બાળકો સુધા શ્રીની પૂજા કરતા હતા. પુષ્કળ ગુલાલ ઉડાડતો હતો અને બધા મુખથી જય 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 આવો ઉચ્ચાર કરતા હતા.
ગુલાલ તો એટલો જાજો ઉડાડ્યો કે આકાશ અને નીચે ભૂમિ બધું લાલ લાલ થઈ ગયું. શ્રીહરિની અપાર શોભા જોવા માટે તો વિમાન મે બેઠ કર સબ આયે કેસર ચંદન જરીબર ખાયે. ભગવાનની આ સવારીના દર્શન કરવા માટે વિમાન મે બેઠ કર સબ આયે કેસર ચંદન જડીબર સાયે પુષ્પબર ખાયે વારંવારા સુગંધ માન પૂરી હો રહે સારા. વિમાન મે બેઠ કર સબ આયે. બધા દેવતાઓ બ્રહ્મા આદિ દેવો વિમાનમાં બેસીને આવ્યા. કેસર ચંદન ને સુગંધી પુષ્પોની વારંવાર જડી વરસાવી તેનાથી સમગ્ર પુરી સુગંધિમાન બની ગઈ. ગાંધર્વો વાજિંત્ર વગાડતા હતા, અપ્સરાઓ આવીને નૃત્ય કરતી હતી, અતિ પ્રેમપૂર્વક ગાન કરતી હતી. આવો મહા ઉત્સવ છવાઈ રહ્યો. વ્યાસ આદિ ઋષિ સામવેદનું ગાન કરતા હતા, ચારણો છંદ અને કવિત્ત બોલતા હતા, બંદીજનો તે બધા શ્રીહરિનો યશ ઉચ્ચારતા હતા. તેઓ એટલો ઊંચો ધ્વનિ કરતા હતા તેનાથી આકાશ ગાજી ઉઠ્યું. શ્રીહરિ ગજરાજ ઉપર બેઠા હતા, તેની જે શોભા થઈ આવી તેવી તો પહેલાં ક્યારેય બની ન હતી. ભાઈરામદાસજી સ્વામી અને મુક્તાનંદ સ્વામી બંને મોટેરા સદગુરુઓને શ્રીહરિએ પોતાની સાથે હાથી ઉપર બેસાડ્યા હતા. તેઓ બંને શ્રીહરિને ચામર કરતા હતા. અતિશય તેજને લીધે મૂર્તિ એટલી ભવ્ય લાગતી હતી કે દર્શન કરતાની સાથે દેવો મનુષ્યોના મન લોભાઈ જતા હતા. મૂર્તિ લોકોના ચિત્તને ચોરી લીધી હતી. આવો સમય કોઈ દિવસ આવ્યો ન હતો. વિશ્વકર્માએ શ્રીહરિનો જ્યાં રાજદરબાર કર્યો હતો ત્યાં સ્વયં પધાર્યા. રાજદરબારનો દરવાજો પૂર્વમુખે અતિ શોભતો હતો. દરવાજો સ્ફટિકમણીનો બનાવેલો હતો. તેની રમ્યતા અવર્ણનીય હતી. તેમાં અનેક પ્રકારના ચિત્રો કર્યા હતા. તેને જોઈને શ્રીહરિ ઘણું પ્રસન્ન થયા. જ્યારે શ્રીહરિ દરવાજા આગળ ઉતર્યા ત્યારે મોતી જડિત મોજડીઓ પહેરી જ્યારે દરવાજાની અંદર આવ્યા ત્યાં એક મોટું મંદિર દેખાયું. તેને નવ નવ ગજ ઊંચા મણિજડિત સ્તંભ ચારે બાજુ હતા. આવા સાત માળ હતા. દરેક સ્તંભના ઉપર સોનાના કળશ હતા, એક એકથી નાના અને વિચિત્ર ભાતવાળા સાત કળશ હતા. તેમના ઉપર એક એક સોનાનું ઈંડું શોભતું હતું. શ્રીહરિના ભવનથી ઉત્તર તરફ એક ઉજ્જવળ મોટો મહેલ હતો. તેમાં વિચિત્ર મણિઓ જડ્યા હતા. તેનાથી ઝગમગ ઝગમગ પ્રકાશ ફેલાતો હતો. તેના પણ મણિજડિત અપાર સ્તંભ હતા, ગણી શકાય નહીં તેવા હતા. તેની બાજુમાં બે દરવાજા જે ઘણા ઊંચા હતા. જેટલા ભવન હતા તે દરેકના ઉપર સુવર્ણ કળશ હતા. તેમાં બધા સંતોના ઉતારા કરાવ્યા. શ્રીહરિ પોતે તો પોતાના મંદિરમાં ઉતારા ઉપર પધાર્યા. અને જ્યારે ધર્મવંશીઓ શ્રીહરિના દર્શન માટે વડતાલ આવ્યા, ભવિષ્યમાં ટૂંકમાં આ સ્વામી જ્યારે લખે એના કરતાં પછીના કાળમાં જ્યારે આવ્યા હતા ત્યારે બંને ભાઈઓ અને તેમના પુત્ર વગેરેને તે શ્રીહરિના ભવનમાં જ પછી ઉતારો આપવામાં આવ્યો હતો. બીજા જે બંગલાઓ હતા તેમાં બધા દરબારોને ઉતારો કરાવ્યો હતો. કેટલાક ભવનમાં વર્ણિયો અને સંન્યાસીઓ પણ ઉતર્યા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પૂરમાં શ્રીહરિ પોતાના રાજભવનમાં ઉતર્યા એ નામે 63મો તરંગ સમાપ્ત થયો. બધા ભક્તોને ખાસ જણાવવાનું, છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી પૂજ્યપાદ ગુરુજી અમેરિકા સત્સંગ વિચરણમાં હતા. અમેરિકા સત્સંગ વિચરણ કરીને પૂજ્યપાદ ગુરુજી કેનેડા પધાર્યા. કેનેડાનું સત્સંગ વિચરણ કરી અને પૂજ્યપાદ ગુરુજી લંડન યુકે વિચરણમાં હતા. આજે જ આપણા અમેરિકાના બરાબર 5:30 વાગે પૂજ્યપાદ ગુરુજી ઇન્ડિયા અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરી ગયા અને પૂજ્યપાદ ગુરુજી અત્યારે લોયા પધાર્યા છે. આવતીકાલે પૂનમ છે, વડતાલમાં ગુરુજી આવશે, અઠવાડિયું ત્યાં રહેશે અને અઠવાડિયા પછી દુબઈ સત્સંગ યાત્રામાં 10 દિવસ માટે જવાના છે. નિષ્કામ સ્વામી વગેરે સંતો અત્યારે લંડન છે, સંતો લંડનથી સીધા દુબઈ જશે. આવી રીતે ગુરુજી ઇન્ડિયા પધાર્યા. આજે મારે વાત થઈ ત્યારે ગુરુજીએ ખાસ યાદ કરીને મને કહ્યું હતું કે કથામાં જ બધા હરિભક્તોને યાદ કરી ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ કહેજો. આપ સૌ કોઈ ભક્તોને ખૂબ યાદ કરીને ગુરુજીએ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ કહ્યા છે. આવા મોટા પુરુષ આપણને સંભાળે છે, આપણને યાદ કરે છે, એ આપણા બહુ મોટા ભાગ્ય છે.
એમની મીઠી નજર આપણા ઉપર છે. તમે બધા ભક્તો પણ અવારનવાર કોઈ પણ નાની મોટી વાત હોય, ઘરમાં નાનો મોટો પ્રસંગ હોય, સુખનો દુઃખનો, અચૂક ગુરુજીને ફોન કરીએ, ગુરુજીના આશીર્વાદ મેળવીએ. કદાચ ગુરુજી સુધી વાત ન કરી શકીએ, સંતોને વાત કરીએ તો સંતો ગુરુજી સુધી વાત પહોંચાડે. પણ વાલા ભક્તો, આપણે પણ મોટા પુરુષ જેમ આપણને હર હંમેશ યાદ કરે છે, દરેક પ્રસંગમાં યાદ કરે છે, એમ આપણે પણ દરેક કાર્યમાં દરેક પ્રસંગમાં મોટા પુરુષને સાથે રાખીએ તો એટલી વાત નક્કી છે. જેના જીવનમાં મોટા પુરુષ આવે છે, એકાંતિક સત્પુરુષ આવે છે, એના જીવનમાં જ ભગવાન આવે છે. તો ગુરુજીએ ખાસ યાદ કરીને આપ સૌ કોઈ ભક્તોને જે સમય કયા છે, આવતીકાલે 64મો તરંગ છે, જે તરંગમાં એટલી અદ્ભુત મહારાજની મહિમાની વાતો છે, મુક્તાનંદ સ્વામીની માગણી છે, મુક્તાનંદ સ્વામીની કરેલી આ માગણી એની કથા પૂજ્ય નિષ્કામ સ્વામીએ પણ કરી છે, એકાદ બે વખત એકાદ બે કડીની મેં પણ કથા કરી છે, આપણા સંતો ભક્તો ઘણીવાર આ કડીઓ બોલે છે. એટલી અદ્ભુત મુક્તાનંદ સ્વામીની માગણી, આ વડતાલની અદ્ભુત લીલા આવતીકાલે આપણે શ્રવણ કરીશું. બધા ભક્તોને વિનંતી, તમે મંતવ્ય લખો છો એવી રીતે જરૂરથી મંતવ્ય લખતા રહેજો, અને બીજા બધા ભક્તોને કહેતા પણ રહેજો. જે ભક્તો આળસ કરીને મંતવ્ય નથી લખતા એને પછી મંદિરે આવશે ને ત્યારે દંડ પણ આપવામાં આવશે. બોલો, ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ સ્વામિનારાયણમ નીલકંઠમ.